स्टैंडर्ड 12th विषय अकाउंट पार्ट 2 चैप्टर 5 गुणोत्तर ने विश्लेषण दाखला नंबर 10। तो दाखला नंबर 10 ની આપણે રકમ જોઈશું। એમ લિમિટેડ ની નીચે આપેલ વિગતોના આધારે દેવા ઇક્વિટી ગુણોત્તર ગણો। તો દેવા ઇક્વિટી ગુણોત્તર નું સૂત્ર શું? તો કે દેવા ઇક્વિટી ગુણોત્તર નું સૂત્ર દેવા એટલે કે બિનચાલુ દેવા એટલે લાંબા ગાળાના દેવા છેદમાં ઇક્વિટી શેરહોલ્ડરના ભંડોળો। તો ઇક્વિટી શેરહોલ્ડરના ભંડોળો બી લાસ્ટ ટાઈમમાં આપણે જોયું હતું કે ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી અનામતો અને વધારો અને માઇનસ નફા નુકસાનની ઉધાર બાકી કોઈ ભી અવાસ્તવિક મિલકત હોય એ મતલબમાં માઇનસ કરવી પડે। પણ અત્યારે હાલમાં દાખલામાં કઈ કઈ વસ્તુ ઉપલબ્ધ છે તે આપણે જોવાનું। તો પેલા દેવા કે બિનચાલુ દેવા એટલે લાંબા ગાળાના દેવા। તો લાંબા ગાળાના દેવા અહીંયા કંઈક લાંબા ગાળાની જવાબદારીઓ છે, લાંબા ગાળાની જોગવાઈઓ છે। તો આ બે દેવા છે। તો અહીંયા આગળ લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ, બિનચાલુ જવાબદારીઓ, બિનચાલુ જવાબદારી। તો બિનચાલુ જવાબદારીમાં તો લાંબા ગાળાની જો આપણે વાંચીએ આગળ લખ્યું લાંબા ગાળાની જવાબદારીઓ 8 લાખ, લાંબા ગાળાની જવાબદારી 8 લાખ। પછી બીજું એક દેવું કયું છે? તો કે લાંબા ગાળાની જોગવાઈઓ 6 લાખ, લાંબા ગાળાની જોગવાઈ 6 લાખ। લખું છું લાંબા ગાળાની જોગવાઈઓ। તો 8 ને 6 કેટલા? 14। તો આ 14 લાખ રૂપિયા બિનચાલુ જવાબદારીઓ આવી। તો અહીં લખું છું 14 લાખ રૂપિયા। પછી ઇક્વિટી શેરહોલ્ડરના ભંડોળો, તો ઇક્વિટી શેરહોલ્ડરના ભંડોળો કેવી રીતના માય? તો કે કુલ મિલકતોમાંથી આ લાંબા ગાળાના દેવા અને ચાલુ દેવા માઇનસ કરી દો તો આપણને મળી જાય। તમને આ બી રસ્તો એક બીજો બી રસ્તો બતાવીશ। પહેલાં તો શું કરવાનું જોઈ લો, આપણે શોધવાનું છે શેરહોલ્ડરના ભંડોળો। તો શેરહોલ્ડરના ભંડોળો શોધવા માટે જો શેરહોલ્ડરના ભંડોળો તો શેરહોલ્ડરના ભંડોળો આપણને કેવી રીતના મળે? તો કે કુલ મિલકતોમાંથી કુલ દેવા માઇનસ કરવાના, આપણે આગળ બી સૂત્ર જોયેલું છે કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા। તો કુલ મિલકતો તો આપણી પાસે છે જોયેલી, કુલ મિલકતો 30 લાખ રૂપિયા છે। તો કુલ મિલકતો 30 લાખ લખી દેવાની, કે કુલ મિલકતો 30 લાખ છે। પણ કુલ દેવા, તો કે કુલ દેવા કેવી રીતના મળે? તો કુલ દેવા બરાબર ચાલુ દેવા પ્લસ બિનચાલુ દેવા। તો ચાલુ દેવા અંદર એ પણ આપેલા છે, જોઈ લો, ચાલુ દેવા 4,50,000, ચાલુ દેવા 4,50,000, અને બિનચાલુ દેવા તો હમણાં જ આપણે શોધ્યા। જો આ બિનચાલુ જવાબદારી કેટલી સુધી? 14 લાખ રૂપિયા, અહીં 14 લાખ લખી દેવાનું। તો આ બેનો સરવાળો 14 લાખ વત્તા 4,50,000, 18,50,000। તો આ કુલ દેવું મળી ગયું 18,50,000। પછી 30 લાખમાંથી 18,50,000 માઇનસ કરવાના, તો માઇનસ કરીએ 30 લાખ માઇનસ 18,50,000,
तो 11,50,000 आया। आ शू आयु शेर होल्डर भंडोल 11,50,000। बस पछी आ बेनो भगाकार करी देवानो तो के 14,00,000 / 11,50,000 तो 1.2739 आ रीतनी रकम छे। तो आ 21 से पाछळ रकम जो 73 50 करता केवी छे मोटी छे तो 21 नी जगह 22 तो 1.22 अने जेम केटला 1 तो दाखलो तो आपणो अहींया पूर्ण थई ज जाय छे। दाखलो तो अहींया पूरो थई जाय पण कदाच कोईने समजो के आ रीत न फावी શેર હોલ્ડરના ભંડોળો શોધવા માટે આ રીત ન અનુકૂળ આવી તો શું કરવાનું? તો તમારે આપણે જે પહેલું પાકું સરવૈયું આવડે છે ને ભાગ એકનું, તો પાકું સરવૈયું બનાવવાનું। તો જો આ પાકું સરવૈયું, પાકા સરવૈયામાં આ બાજુ જવાબદારી એટલે કે મૂડી દેવા, રકમ આ તો અથવા છે જેને પેલું આવડી જ ગયું છે એને આની અંદર આવવાની જરૂર નથી, મિલકતને ના રકમ। તો મૂડી દેવા રકમ મિલકત એના રકમ આપણે આવું લખી દીધું। હવે આપણે શું કરવાનું? તો કે કુલ મિલકતો, આમ તો કુલ મિલકતો જ આપી દીધી છે દાખલામાં, કેટલી આપી છે કુલ મિલકતો 30,00,000। તો મિલકત એના બાજુ ટોટલ જ કહેવાય તો 30,00,000, એટલે આપણને મિલકતો આપી દીધી એટલે ટોટલ જ સમજો ને, આ 30,00,000 ટોટલ જ આપી દીધું છે મિલકત એના। હવે અહીં આગળ જો 30,00,000 ટોટલ હોય તો આ સાઈડ બી ટોટલ કેટલું હોય? 30,00,000। આ બીજી રીત સમજાવવા માટે તમને પ્રોસેસ કરી રહ્યો છું। તો અહીં આગળ તમારા છે ને પહેલું હતું ચાલુ દેવા, તો ચાલુ દેવું ક્યાં લખાય? મૂડી દેવામાં। તો રકમમાંથી તમને બતાવું એટલે વધારે ખ્યાલ આવે, ચાલુ દેવું તો કે જો આ 4,50,000 ચાલુ દેવું, 4,50,000 મૂડી દેવામાં લખાય। પછી જો લાંબા ગાળાની જોગવાઈ એ પણ મૂડી દેવામાં લખાય 6,00,000। તો લાંબા ગાળાની જોગવાઈ છ લાખ એક આ રહ્યું, અને પછી બીજું લાંબા ગાળાની જવાબદારી કેટલી છે? 8,00,000 એ પણ મૂડી દેવામાં, તો 8,00,000 લાંબા ગાળાની જવાબદારી હવે તમે વસ્તુ યા કહ્યું મિલકત લેવાનું ટોટલ ફિક્સ 30,00,000, અહીંયા બી 30,00,000, તો અહીંયા જે ખૂટવાના તો 11,50,000 એ શું હોય? તો કે શેર હોલ્ડરના ભંડોળો। તો તમે આ રીતે પણ શોધી શકો, બંને રીત વેલ્યુડ છે। તો તમે પાકું સરવૈયુંથી તમે વધારે પરિચિત હોય ને તમારે આ બધી ઝંઝટમાં ન પડવું હોય આ બધું કરવા માટે, તો પણ તમે આ રીતે કરીને શોધી અને તમે અહીં આગળ કિંમત મૂકી શકશો। તો દાખલો અહીંયા પૂર્ણ થાય છે, દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજું છું। તો ઓલ સ્ટુડન્ટ મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ।